મારી દીકરીને ત્યાં જવું નથી, હવે દીકરીને સમજાયું છે. દીકરીએ કોર્ટમાં કહ્યું, છોકરાના દબાણ અને વકીલના દબાણથી માતા પિતા પર આક્ષેપો કર્યા હતા. મને આહિર સમાજનો ખૂબ જ સપોર્ટ છે, મારી દીકરી નારી સુરક્ષા ગૃહમાં રાખે. સરકાર પાસે મારી માંગ છે કે સરકાર જલ્દી આવો કાયદો લાવે કે દીકરો કે દીકરી માતા પિતાની સહી વિના લગ્ન ન કરી શકે. દીકરીની માતાએ પોતાની આપવીતી મનાવી. રાજકોટ આહિર સમાજના અગ્રણીઓએ કહ્યું, આ ઇસમ મહેમૂદ બુખારી પર સરકાર કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરે. અમારી દીકરી પર જે તે સમયે ધાક ધમકી અને વસીકરણ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે હુકમ કર્યો છે કે દીકરી અમને પાછી અમારી પરત મળે, અને એને એવો હુકમ કે છોકરાએ એવી રીતે કેસ કર્યો હતો કે મને દીકરીનો કબજો મળે, પણ મારી દીકરીને એને ત્યાં જવું નથી અને એ એની રીતે ફસાવતો હતો, બરાબર છે. એટલે છોકરીને સમજાઈ ગયું કે મારે મારા અત્યારે મારી કીર્તિ વધારવી છે, મારે ભણવું છે ને આગળ વધવું છે, મારે ત્યાં જવાનું છે નહીં. એની ધાક ધમકીના કારણે એ બી અને જે કાંઈ બોલતી હતી, અને ત્યારે જે ટાઈમે મીડિયામાં આવીને એને બોલાવડાવી એના વકીલ દ્વારા કે તું જઈ અને આ રીતે બોલી જા, બરાબર છે. એટલે એ આ રીતે બોલી ગઈ હતી મા બાપ વિશે, અને એ પણ દીકરીએ સ્વીકાર્યું છે કે હા, એના દબાણથી હું બોલી ગઈ છું છોકરાના વકીલ અને છોકરાના દબાણથી. અને બાકી તો કોર્ટ આગળ કાર્યવાહી કરે છે અને કાયદે રીતે હજી હાલે છે અને આગળ પણ હજી હાલશે. જે છોકરા ધાક ધમકી મારી છે અને હેરાન કરી છે એટલા ટાઈમથી, દીકરી અત્યારે નારી સુરક્ષામાં રાખી છે, પોતાની કારકિર્દી વધારવા માગે છે અને આગળ ભણવા પણ માગે છે, અને બધાના સહયોગથી સપોર્ટથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અમારા આહિર પરિવારનો અમને ફૂલ સપોર્ટ રહ્યો છે. વિજયભાઈ વાઘ ટોટલ એની ટીમ બધા ફૂલ સપોર્ટ કરે છે, અને આમાં બધા સપોર્ટ કરતા રહીએ અને આગળ વધીએ કે કોઈ પણ મા બાપને મૂંઝાવવાની જરૂર નથી, કે કોઈ પણને આબરૂનો પણ વિચારવાની જરૂર નથી. કોઈ પણ યુવાન જો દીકરીને લઈ જાય ત્યારે મા બાપને બહાર આવી જવું અને બોલી દેવું કે અમારી દીકરીને આ વિધર્મી ફસાવે છે. મા બાપનો પૂરેપૂરો અધિકાર છે પોતાના દીકરી દીકરા માટે. હા, એ ધાક ધમકી આપતો હતો અને મા બાપને મારી નાખવાની, અને હું કહું એમ નહીં કર, એનું દબાણ હતું એને. અને એ પણ બોલી છે દીકરી કે મને હા આનું દબાણ હતું. હું કાયદાકીય રીતે ઈચ્છું છું કે મારી દીકરીને ન્યાય મળે અને છોકરાને સજા મળે, કે બીજા છોકરા કોઈ પણ કોઈ પેલી દીકરીને ફસાવે નહીં, અને ફસાવતા પહેલાં દબાણ કરતા પહેલાં હાથવાર વિચાર કરે. અને હું તો સરકાર પાસે એવી અપેક્ષા રાખું છું કે આમાં મા બાપનો શું અધિકાર છે? મા બાપે દીકરી દીકરાને વિશ્વ રસના કર્યા પછી મા બાપનો શું અધિકાર છે? હું અધિકારની માંગ કરું છું સરકાર પાસે, અને એટલી અપેક્ષા રાખું છું સરકાર પાસે કે દીકરી દીકરાને મા બાપ મોટા કરે છે, આટલી મહેનત કરે છે, અને છેલ્લે કાયદો એમ કહે છે કે દીકરી દીકરા મન પડે ત્યાં મેરેજ કરી શકે છે, અને ખાસ કરીને કોર્ટ મેરેજ બંધ થઈ જવું જોઈએ. હવે હાવ કોર્ટ મેરેજ બંધ થઈ જવું જોઈએ, કેમ કે દીકરા દીકરી એકને એક દીકરા દીકરી હોય ભાગી જાય છે, પછી મરી જાય છે, દીકરા દીકરીની કોઈ લાઈફ હોતી નથી. થવું જોઈએ, હું તો એમ કહું કે પ્રેમ લગ્ન નામે બન્યો જ હોવું જોઈએ. લગ્ન પ્રેમ લગ્ન હોવા જ ન જોઈએ. પોતાની નાઈતમાં દીકરી દીકરાની તાણ હોતી નથી, પોતાની નાઈતમાં જ મેરેજ કરે. ઘર દીઠ એક પોલીસ થશે ને તોય મા બાપ નહીં પહોંચી શકે, કેમ કે અત્યારે દીકરી દીકરાને મોટા કર્યા પછી મા બાપને પોલીસ સ્ટેશને દોડવું પડે છે, અને કાયદાઈ રીતે કોઈ કાંઈ કરી નથી શકતું, બરાબર છે. અને 50 રૂપિયાના સ્ટેમ્પમાં વકીલ દ્વારા સાઇન થાય છે કે કોઈ પણ દીકરી દીકરાના કારણસર મેરેજ કરવામાં આવે છે. કોર્ટ મેરેજ બંધ થઈ જવા જોઈએ, સાવ લવ મેરેજ બંધ થઈ જવા જોઈએ. અલગ અલગ જ્ઞાતિમાં કોઈ જ્ઞાતિમાં કોઈને લગ્ન ન કરવા જોઈએ. હું સરકાર પાસે અપીલ કરું છું કે હરેક ઘરમાં 5-5 અલગ કાસ્ટના વ્યક્તિ ભેગા થાય છે અને માથાકૂટ થાય છે, અને મા બાપ છેલ્લે દીકરા દીકરીને મોટા કરીને મહેનત કરીને પછી પોલીસ સ્ટેશને દોડે છે. અને આવા દીકરા દીકરીને હું તો એટલું કહેવા માગું છું કે પોતાની નાઈતમાં જ લગ્ન કરવા જોઈએ, બીજી કોઈ નાઈતમાં લગ્ન ન કરવા જોઈએ. અંદાજે 1.5 માસ પહેલાં એક મહેમૂદ બુખારી નામના એક ઇસમ દ્વારા રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસના નેજા હેઠળ આવી રીતના દીકરીઓ હિન્દુ દીકરીઓને ફસાવી અને એક લવ જેહાદનો મુદ્દો ગણી શકાય. કારણ કે 1.5 માસ પહેલાં આને લવ મેરેજ કરેલા, દીકરીને લલચાવી ફસલાવી એની પર વસીકરણ કરી અને આ દીકરીને કોઈ પણ શરતે તાબે મેળવી અને એની લવ જેહાદના મુદ્દા ઉપર એને લગ્ન કરેલા. પણ આખરે સત્યનો વિજય થયો. કોર્ટે જ્યારે નિર્ણય લીધો અને દીકરીને સમજાવટ ભરી કોશિશ કરી, દીકરી માની અને દીકરીએ કોર્ટમાં ગઈકાલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારે આ ઇસમપાએ નથી જવું, એના ભેગું નથી રહેવું, અને મારે પોતાની મારી કારકિર્દી મારે બનાવવી છે. સ્વાભાવિક છે, આમાં તમે જોઈ શકો છો કે આ ઇસમ દ્વારા જે મહેમૂદ બુખારી છે એના દ્વારા કેટલી ધાક ધમકી, કેટલી ઓલી વસીકરણની જે કંઈ રીત રિવાજ પ્રમાણે એને કરેલું હશે. એટલે આમાં સાબિત એક એવું થાય છે કે આ દીકરીને એની સાથે નથી રહેવું. એટલે હું સરકાર પાસે એક માંગણી કરું છું અને અપીલ પણ અમે કરીએ છીએ સમાજના અમે યુવાનો દ્વારા કે સરકાર આમાં આગળ વધે અને આ ઇસમ વિરુદ્ધ કાયદાકીય રીતે કાયદાકીય ફરિયાદ થાય, એના વિરુદ્ધ ગુનો દાખલ થાય એવી અમારી માંગણી છે. અને બીજું સાથે સાથે સરકાર જે અત્યારે નિર્ણય લે છે
જે વાલીઓની સહી થાય તો એમાં પણ અમે એગ્રી છીએ કે જરૂરી છે. પણ કારણ કે છેલ્લા 2-3 વર્ષમાં રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં સરકારમાં ગંભીરતા લઈ અમારા કરતાં સરકાર વિશેષ માનીય મુખ્યમંત્રી પણ અવારનવાર સ્ટેટમેન્ટ આપે છે કે જ્ઞાતિની દીકરી જ્ઞાતિમાં રહેવી જોઈએ, એટલે એમાં વાલીઓની સહી થાય એમાં અમે સહમત છીએ. વધુમાં હું એટલું જ પાછું કહીશ કે આગળની કાર્યવાહીમાં અમારા વકીલ દ્વારા આ મહેમૂદ બુખારી દ્વારા મના ઉપર એક ગુનો દાખલ થાય અને ફરિયાદ થાય અને જાહેરમાં એનું સરઘસ નીકળે તેવી અમારી માંગણી છે. અને હું રાજકોટમાં જાહેર જનતાને પણ અપીલ કરું છું કે ક્યાંય પણ કોઈ બનાવ બને, અનિચ્છે બનાવ બને તો અમારી ટીમને 100% જાણ કરજો. અમે તમારી સાથે બધા સંપૂર્ણ રીતે રહેશું અને બધો ટેકો આપી અને જે પણ પ્રયત્નો થતા કરશું. તમારા સંતાનો કદાચ ન કરવાનું કરી ગયા અને ભૂલો કરી ગયા હોય તો અમે તમારી સાથે જ, એટલે ક્યાંય પણ મારી જરૂર પડે તો અમારો કોન્ટેક કરશો. સ્વાભાવિક છે ભાઈ, વસીકરણ કરેલું છે, દીકરીને મનાવવામાં અમારા પ્રયત્નો તમામ હતા, દીકરી માની ગઈ છે. હા, સ્વાભાવિક છે, એની ધાકધમકી એટલી. ગઈકાલે હું આપને જાહેરમાં કહું છું કે ત્યાં કોર્ટમાં એ લોકોના 50-એક જણા હતા, એટલે દીકરીને હજી થોડીક એમાં ભણક ને બીક છે, એના દ્વારા દીકરી હજી થોડાક દિવસ નારી સુરક્ષા મળીએ. પણ અમને વિશ્વાસ છે કે એ દીકરી એની માની ઘરે 15 દિવસમાં આવશે, હું તમને કહું છું. કારણ કે આટલા દિવસમાં દીકરીઓ આટલી માની ગઈ, પણ કાલે જે કાંઈ એનું સ્વરૂપ જોયું, કાલે એટલા બધા એ લોકો આવી ગયા હતા ને, એટલે હજી પાછી દીકરી બી ગઈ છે. એટલે એમાંથી અમારે એને બહાર કાઢવી છે.